बगसरा तालुकाना जूना झांझरिया गामे कोरोनानो पॉजिटिव केस जाहिर थता अमरेली जिल्ला कलेक्टर द्वारा गामनो 200 मीटरनो एरिया कंटेनमेंट विस्तार जाहिर करी ते विस्तारने 21 दिवस सुधी प्रतिबंधित विस्तार जाहिर करवामां आव्यो। हाल समग्र विश्वमां कोरोना वायरसनी दहशत छे तेवा समये अमरेली जिल्लाना बगसरा तालुकामां आवेल जूना झांझरिया गामे कोरोना वायरसनो एक 45 वर्षनी महिलाने कोरोना रिपोर्ट पॉजिटिव जाहिर थता तेओने सारवार अर्थे अमरेली खाते खसेडवामां आवेल छे। तेमज आ महिलाना संपर्कमां आवेला लोकोने धारी खाते कृषि शाळामां राखी क्वॉरंटाइन करवामां आवेल छे अने आ महिलाना रहेणांक विस्तारने कंटेनमेंट एरिया जाहिर करी देवामां आव्यो छे અને અહીંથી લોકોને બહાર નીકળવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને સમગ્ર વિસ્તારની 24 લાખ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। તદુપરાંત જાહેર કરેલ કન્ટેનમેન્ટ વિસ્તારના એરિયામાં 18 ઘર અને આશરે 99 લોકોની વસ્તી હોય ત્યારે આ વિસ્તારની અંદર તમામ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના પહોંચાડવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સરકારી સિવાય તમામ લોકોને આ એરિયામાં અવર જવર કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ત્યારે ગામના સરપંચના જણાવ્યા અનુસાર આ ગામની વસ્તી આશરે 1300 લોકોની છે અને સમગ્ર ગામના લોકો ખૂબ જ સાથ અને સહકાર આપી રહ્યા છે। ત્યારે બીજી બાજુ પોલીસ તંત્ર અને આરોગ્ય શાખાના અધિકારીઓ પણ જૂના ઝાંઝરિયા ગામની અંદર કંટ્રોલ રૂમ બનાવી 24 કલાક પોતાની ફરજ બજાવી રહ્યા છે। જૂના ઝાંઝરિયા ગામ છે ત્યાં કોવિડ-19 નો એક પોઝિટિવ કેસ આવતા વહીવટી તંત્ર દ્વારા અહીંયા 18 પરિવાર અને 99 માણસો જે છે એને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે અને જે કોવિડ-19 નો કેસ છે એમને અમરેલી રિફર કરેલો છે। એને માટે આ ગામમાં આ જે પ્રતિબંધિત વિસ્તાર કરેલો છે એમાં મેડિકલ સ્ટાફ પોલીસ સ્ટાફ ખડે પગે રહીને ફરજ બજાવે છે। રોજ આ એરિયાને સેનેટાઇઝ કરવામાં આવે છે ફાયર બ્રિગેડ દ્વારા અને જરૂરી જે લોકો જે 99 માણસો અહીંયા જે હોમ ક્વોરન્ટાઇન થયા છે એમને કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓની જરૂર પડે તો અહીંયા કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે। ન્યાય ફોન દ્વારા જાણ કરે અને ન્યાયથી સરપંચ દ્વારા એને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ જોઈ તે એક વ્યક્તિ દ્વારા એમને ઘરના દરવાજા સુધી પહોંચાડવા દેવામાં આવે છે અને પૂરો પોલીસ સ્ટાફ ખડે પગે છે। એસપી સાહેબ અને અમારા બગસરાના પીઆઈ મકવાણા સાહેબના માર્ગદર્શન અનુસાર આ વિસ્તારમાંથી કોઈને કોઈ પણ વ્યક્તિને અવર જવર કરવા દેવામાં આવતી નથી। જૂના ઝાંઝરિયા ગામે કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે। મારું નામ પ્રફુલભાઈ સાવલિયા, આચાર્ય શાળા નંબર 3, મને અત્યારે 8 કલાકની અહીં ડ્યુટી આપેલી છે। આ સિવાય અન્ય બીજા 2 શિક્ષકોને સવારમાં અને 2 શિક્ષકોને રાત્રે પણ કંટ્રોલ રૂમની ડ્યુટી આપેલી છે એટલે 24 કલાક માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરેલ છે। કન્ટેનમેન્ટ ઝોનની અંદર આવતા જેટલા પરિવાર છે એમને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય, જીવન જરૂરી ચીજ વસ્તુની કોઈ પણ જરૂરિયાત હોય તો કંટ્રોલ રૂમમાં ફોન આવે છે અને કન્ટેનમેન્ટ ઝોનના એન્ટ્રી પોઈન્ટ સુધી આ વસ્તુને પહોંચાડવામાં આવે છે અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારીઓ કરેલી છે। અહીંયા વહીવટીતંત્ર દ્વારા ક્યાં ક્યાં અધિકારીઓ મુલાકાત લીધી? સૌથી પહેલાં કલેક્ટર સાહેબ, એસપી સાહેબની મુલાકાત લીધેલી, એસડીએમ પ્રાંત ઓફિસરશ્રીએ મુલાકાત લીધેલી, મામલતદારશ્રી એની ટીમ આખી મુલાકાત લે છે। અત્યારે આપણી પાસે એક ટીમના સભ્ય મામલતદાર ઓફિસમાંથી પણ હાજર છે અને થોડા સમય પહેલાં તાલુકા વિકાસ અધિકારી શ્રીએ પણ મુલાકાત લીધેલી। હાલ જે વિસ્તારના લોકો છે, અહીંયા નાનું એવું ગામ છે, આ પોઝિટિવ કેસ નોંધાયો છે, તે બાબતે લોકોનો સહયોગ કેવો મળે છે? લોકોનો પણ સંપૂર્ણ સહયોગ મળે છે। કન્ટેનમેન્ટ ઝોનની અંદર જે 20 થી 22 જેટલા કુટુંબો છે એ તમામ વ્યક્તિઓ પોતાના ઘરમાં જ રહે છે, એ સિવાયના ગામના અન્ય વ્યક્તિઓ પણ સરકારની જે વખતો વખતની સૂચનાઓ છે એનું સંપૂર્ણ પાલન કરે છે અને અમને પણ સહકાર આપે છે અને સંપૂર્ણ ગામમાં પણ સહકાર સારો મળે છે। મારું નામ છે વિપુલભાઈ ધીરુભાઈ ખેરા, જૂના ઝાંઝરિયા ગામના સરપંચ છું। અમારા ગામમાં એક કોવિડ-19 નો કેસ અત્યારે પોઝિટિવ આવેલ છે, જે ફેમિલી મુંબઈથી આવેલો હતો। એમને તાત્કાલિક વહીવટીતંત્ર દ્વારા અને આરોગ્ય શાખાના અધિકારીઓ જે કોઈ આવે છે એના દ્વારા અમરેલી લઈ જવામાં આવેલ અને અત્યારે જે કંઈ કન્ટેનમેન્ટ ઝોન છે એમાં 18 ઘર છે, એમાં 99 લોકો છે અત્યારે ટોટલ પરિવારના, એ બધાને અત્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં
હોમ ક્વોરન્ટાઇન કરેલા છે. એમને કોઈને બહાર નીકળવા દેવામાં આવે છે કે કેમ છે, એની સુવિધા માટે શું વ્યવસ્થા છે? એમને કોઈને બહાર નીકળવા માટે નથી નીકળવા દેવામાં આવતા, પણ એની જે કંઈ જીવન જરૂરી સુવિધા જે હોય એ અમને વોટ્સઅપથી એ લોકો મોકલી દે છે કે જે કંઈ જરૂરી હોય, દવા હોય, કરિયાણું હોય, દૂધ હોય, એ વોટ્સઅપથી અમને મોકલે. એનું બધું અમે લિસ્ટ બનાવી પછી ગ્રામ પંચાયતે કંટ્રોલ રૂમ બનાવ્યો છે, ત્યાં એ બધું વસ્તુ આવી જાય. પછી એક વ્યક્તિ અમારે જે કામમાં છે એ લોકો આપી દે, એને ઘરે પહોંચાડી દે છે. આરોગ્ય ખાતું દ્વારા અહીંયા સર્વે હાથ ધરવામાં આવે. હા, સર્વે રોજ આવે, રોજ સર્વે કરે છે અને આરોગ્ય ખાતું ખડે પગે છે. ત્યારે આ કેટલા દિવસ પૂરતો આ કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે? 16 તારીખ સુધી છે, 21 દિવસ સુધી. ઇમ્તિયાઝ સૈયદ સાથે રાજુ જોગી, KTV ન્યૂઝ, બગસરા.